ઇન્ટરવ્યૂ સ્કિલ્સ ગ્રુપ ડિસ્કશન આ બધું આપણે જોબ માટે કર્યું બરાબર કે જોબ આપણે મેળવવી છે વી વોન્ટ ટુ વર્ક ઇન એ કંપની અને કાં તો ઇવન બિઝનેસ માટે જે લોકોને બિઝનેસ કરવું હોય એ બધા માટે બી આ ઇમ્પોર્ટન્ટ છે હવે આપણે હમણાંનો સેશનમાં જોઈએ કે આપણે જોબ કેવી રીતે સર્ચ કરવાની બરાબર કે આ બધી આપણી પ્રિપેરેશન થઈ ગઈ સપોઝ આપણે રેઝ્યૂમ કરીએ તો જોબની ઓપોર્ચ્યુનિટીઝ ક્યાંથી મેળવવાની તો એક આ બહુ પ્રેક્ટિકલ બીજા બધા તો આપણને મીડિયમ ખબર છે કે સપોઝ પેપરમાં એડવર્ટાઈઝમેન્ટ આવતી હોય પોર્ટલ્સમાંથી જોઈએ પણ એક એક જે અમુક ક્રિએટિવ ટિપ્સ છે હું આપું અને પછી આપણે અમુક સાઇટ્સ જોશું એક છે ન્યૂઝ ઓન કંપનીઝ આ તમારે હમણાંથી જ કોલેજ ટાઈમથી જ એક એવી પ્રેક્ટિસ કરવાની સપોઝ તમે જોયું કે ભાઈ એક કંપનીના ન્યૂઝ આવ્યા કે અમને આ એવોર્ડ મળ્યો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ છે સપોઝ અને એને નેશનલ અવોર્ડ મળ્યો ઓન ક્વોલિટી આ તમે પેપરમાં ન્યૂઝ વાંચ્યા તો એ કંપનીની ઇન્ફોર્મેશન ગૂગલમાંથી કાઢીને એને એક ઇમેલ વિશ કરી દેવાનું કે આઈ એમ એ સ્ટુડન્ટ ઓફ સેકન્ડ ઇયર સો એન્સો આઈ રેડ અબાઉટ યોર કંપની આઈ એમ પ્રાઉડ ધેટ યુ આર એ કંપની ફ્રોમ ગુજરાત અને યુ હેવ બીન અવોર્ડેડ ધીસ આઈ ફીલ ગુડ એન્ડ આઈ વોન્ટ ટુ વિશ યુ બસ આમાં વોટ ઇઝ ધ પોઈન્ટ કે તમે સેકન્ડ યરમાં બી તમારે જે એક્ઝામ પછી રજાઓ હોય છે કેટલાક ટાઈમની હોય છે વન મંથ તો એમાં તમે ઇન્ટર્નશીપ કરી શકો ઇન્ટર્નશિપ એટલે ખબર છે ને કોઈ કંપનીમાં જઈને કામ કરવું એમ્પ્લોયમેન્ટ નહીં કામ કરવું એટલે તમે બી શીખો ને કંપનીને બી કંઈક ફાયદો થાય આવી રીતે તમે રેગ્યુલરલી અગર કરશો તો એ જ કંપનીને જ્યારે તમે એપ્રોચ કરશો સેકન્ડ ટાઈમ જ્યારે તમારે ઇન્ટર્નશિપ કરવું છે કે ભાઈ આ હેડ એ જ જે મેલ મોકલ્યું હોય એને જ ફોરવર્ડ કરીને કે આવી રીતે આ કન્ટિન્યુઇંગ માય વિશેસ ફોર યોર અવોર્ડ આઈ હેવ ધીસ ફ્રી ટાઈમ એન્ડ આઈ વોન્ટ ટુ તો રિસ્પોન્સ બહુ પોઝિટિવ આવશે આવશે કે નહીં આવે બિકોઝ યુ હેવ નોટ બીન સેલ્ફિશ કે તમને જ્યારે કામ હતું તો તમે એપ્રોચ કર્યું કે મને ઇન્ટર્નશિપ આપો યુ હેવ બીન ઓબ્ઝર્વન્ટ તમે ઓબ્ઝર્વ કરો છો તમે વાંચો છો તમે સેન્સિટિવ છો કે કોઈકને એક આવું મળ્યું તો એને પ્રેઝ કરવું જોઈએ એનું બી મોટિવેશન વધે બરાબર તો આ ન્યૂઝ એ એના માટે સી આપણે ડિસ્કસ કર્યું ગ્રુપ ડિસ્કશનમાં રોલ ઓફ મીડિયા ધીસ ઇઝ ધ અગેન અનાધર પાવર ઓફ મીડિયા કે મીડિયા તમને આ ન્યૂઝ પહોંચાડે છે હાઉ ટુ યુઝ સી ઇન્ફોર્મેશન ઇઝ વન થિંગ હાઉ ટુ યુઝ ઇન્ફોર્મેશન ઇઝ અનાધર ઇન્ફોર્મેશન તો મળી જાય છે પછી એનું યુઝ શું કરીએ છીએ જ્યારે આપણે એવું અવોર્ડનું વાંચ્યું તો એને યુઝ જે કર્યું એનાથી આપણને વી વી બિલ્ડ એ સ્ટ્રેટેજીક એપ્રોચ સો આ ઇમ્પોર્ટન્ટ છે પછી જોબ પોર્ટલ્સ તો છે જ આપણે બધી હમણાં આખી લિસ્ટમાં જોબ પોર્ટલ્સ જોઈશું ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ્સ પેપરમાં એડ એડ આવતી હોય છે ને તમારામાંથી કેટલા લોકો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચો છો કેટલા લોકો ઇન્ડિયન એક્સપ્રેસ વાંચો છો કેટલા ગુજરાત સમાચાર વાંચો છો તો એમાં એડ આવતી હોય છે હવે એડ આવી તો તો બહુ લોકો લખવાના છે એમને તમારે શું કરવાનું એક ટિપ છે એક કંપનીની એડ આવી સપોઝ રિલાયન્સની એડ આવી એક એક્ઝામ્પલ છે રિલાયન્સની વેબસાઇટ પર જવાનું એમાં રિલાયન્સની વેબસાઇટમાં જોવાનું કે શું બિઝનેસ કરે છે આ તો બહુ મોટી કંપની છે એટલે ખબર છે પણ એવી કોઈ કંપની હોય કાં તો ઇવન રિલાયન્સ હોય એ લોકોની શું સ્ટ્રેન્થ છે કંપનીની એ લોકોએ આ જે જે જોબ માટે ઓપનિંગ માગી છે એમાં તમે ફિટ થાવ છો કે નહીં અને એમની સ્ટ્રેન્થને જોઈને તમારે સીવી તો તમારું છે જ પણ એની ઉપર એક કવર લેટર બનાવવાનું એક કવર લેટર જેની અંદર તમારે કંપની ઉપર થોડુંક લખવાનું from the research on the internet i i find that these are the strengths of reliance However, and relating these strengths of your company i i am able to relate these of my strengths for this job and i see a complementarity ek advanced stage. khali ek ad ai ne reference to your ad here is my cv research company સ્ટડી કર્યું છે આ સિરિયસ છે એટલે આ કસ્ટમાઇઝ સીવી થઈ આ નોટ ઓનલી તમારો સીવી પાર્ટ કસ્ટમાઇઝ થયો લેટર બી કસ્ટમાઇઝ થયો ને તો રિસ્પોન્સ વધારે પોઝિટિવ આવશે કારણ કે એ કહેશે કે તમે એની પાસે મહેનત કરી તમે સ્ટડી કર્યું તમને પ્રોડક્ટની નોલેજ આવશે તમે ઇન્ટરવ્યુમાં જશો તો યુ વિલ બી એબલ ટુ બેટર આન્સર કારણ કે તમે કહી કહી શકશો સર તમે પાઇપ્સ બનાવો છો મેં જોયા હતા વેબસાઇટમાં તમારા ફોટા અને મેં એક ઇન્સ્ટોલેશન જોયું હતું તમારું ત્યાં કોચીમાં તો એના એનો ફોટોગ્રાફ બહુ સરસ છે કાં તો તમે મને સર કહી શકો મને વાંચીને ખબર ના પડી કે જે કોચીમાં તમારું પાઇપલાઇન છે એ ક્યાંથી ક્યાં સુધીનું છે એ ક્યારે લાગી હતી ક્યારે કમ્પ્લીટ થઈ સડનલી યુ આર ટેકિંગ ચાર્જ ઓફ ઇન્ટરવ્યુ પેલા જે સામેથી ઇન્ટરવ્યૂ લે છે એ તો લે જ છે તમે નાવ યુ આર લીડિંગ ધ ઇન્ટરવ્યુ ને ઇટ ચેન્જીસ બેલેન્સ ચેન્જ થઈ જાય તમે લીડ કરો છો હવે એમાંથી જે લોકો લોકો પછી સવાલ પૂછશે પાછા એટલે તમારે પ્રિપેર્ડ રહેવાનું સો ધીસ ઇઝ જ્યારે ન્યૂઝપેપરમાં એડ આવે તો તમારે આખી કંપનીને સ્ટડી કરવાનું એટલે મેં પહેલાં કીધું હતું કે કસ્ટમાઇઝ સીવી બનાવવાની આ રીતે અને એમાં વિડીયો સીવી અટેચ કરી દેવાની બરાબર અને આપણે જે એક આ હું તમને જે પેલી આપણે એક ફોરેનની લેડીની આપણે જોઈ હતી એમાં જસ્ટ એક સ્ટ્રકચર બતાવું કદાચ એ વખતે તમે ઠીકથી જોઈ શક્યા કે નહીં નો તો આ જો આ એમાં એનો વિડીયો ચાલતો હતો એટ ધ સેમ ટાઈમ અહીંયા એનું નામ ઈમેલ જોબ કેટેગરી જે એને જોઈએ છે એનો કોન્ટેક્ટ નંબર અને ઇન્ડસ્ટ્રી ફોકસ જોબ ટાઇટલ કોલેજ એક્સપેક્ટેડ સેલરી કઈ સિટીમાં વિલિંગ ટુ રિલોકેટ નો એની તરફ એને નથી રિલોકેટ કરવું અને વર્ક એક્સપિરિયન્સ ને સ્કિલ્સને ઘણું બધું કવર લેટર અહીંયા આવી શકે હમણાં નથી રેફરન્સીસ અહીંયા આવી શકે એવોર્ડ્સ આવી શકે આ આખું એક વેબ વેબ સીવી બની ગઈ વેબ સીવી કામ વિડિયો સીવી અહીંયા વિડીયો બી છે વેબ બી છે વેરી પાવરફુલ તમે એડ જોઈ તમારે ખાલી આવી રીતે એક બનાવી આ ફ્રીમાં બને આમાં તમારે કોઈ કોસ્ટ નથી અપલોડ કરી દીધું ખાલી એ લિંક તમારે એને આપી દેવાની કાં તો સીવી લગાવવાનું જે છે અને ઉપર એક લિંક કે આ લિંકમાં મારી વિડીયો સીવી છે તો બહુ પાવરફુલ ઇમ્પેક્ટ આવશે એનો બરાબર છે અને આ જે વસ્તુ જગતભાઈ અત્યારે બતાવે છે એને તમે જરા બી કોઈક દિવસ બી એને ડિસ્કાઉન્ટ નહીં કરતા કે ઠીક છે આ બધું તો જોયું પણ આ બધા ફોરેનની કંપનીઓ માટે હોય છે આપણે એમાં શું કરવા ઇન્ડિયામાં તો કોણ જોશે એવું નથી આ અત્યારે અમે એક ફોરેનનું એક્ઝામ્પલ બતાવીએ પણ જાનીશાની સીવી તમે જોઈ એવા તો ઘણા બધા ઢગલાબંધ લોકો રોજે વિડીયો સીવી અપલોડ કરતા હોય છે સો દેટ ઇઝ વન થિંગ અને દર જેટલી એકદમ કંપનીને તમે ઇમેલ મોકલો તો કોણ વાંચે એવું કોઈ દિવસ નહીં વિચારવાનું ખરેખર કહું કંપનીમાં જેટલી ઈમેલ્સ આવે છે ને જેમાં પ્રોપર સબ્જેક્ટ લખેલું હોય એ વચ્ચે નાની લાગે સાંભળવામાં અને તમને કદાચ એવું થાકે કે આ કરીશું તો કોણ જોશે કોને પડી છે આટલી મોટી કંપનીઓમાં કોને પડી હોય કે કોઈ આપણને ધ્યાન આપે પણ આ બધી વસ્તુની બહુ જ વેલ્યુ છે એટલે બહુ બહુ એની કાબજી લેજો તમે બહુ સરસ પોઈન્ટ એટલે તમને એક એક્ઝામ્પલ આપવાનું કરોડનું પોપ્યુલેશન છે બરાબર છે વર્લ્ડનું હાઈએસ્ટ ઇન્ટરનેટ યુઝર્સ અમેરિકામાં છે અમેરિકાની પોપ્યુલેશન કેટલી છે કેટલી પોપ્યુલેશન છે યુએસની એની ફિગર થર્ટી કરોડસ ત્રીસ કરોડ એમાંથી ચોવીસ કરોડ ઇન્ટરનેટ યુઝર્સ છે યુએસમાં સેકન્ડ હાઇએસ્ટ ઇન્ટરનેટ યુઝર્સ છે ચાઇનામાં ચાઇનાની પોપ્યુલેશન છે વન થર્ટી કરોડ્સ અને એમાંથી ટ્વેન્ટી નાઇન ક્રોર સોરી લેસ ટ્વેન્ટી ક્રોર ટ્વેન્ટી ક્રોર હવે ઇન્ટરનેટ યુઝર્સ છે ચાઇનામાં આ જો મજાની વાત ચાઇનામાં ઇંગ્લિશ સ્પીકિંગ વન પર્સન્ટ પોપ્યુલેશન છે પણ ઇન્ટરનેટ યુઝર્સ ઇન્ડિયાથી ડબલ છે આપણે ઇન્ડિયામાં સોફ્ટવેર બનાવીએ છે એ લોકો યુઝ કરે છે આપણે સોફ્ટવેર બનાવીને એક્સપોર્ટ કરીએ છીએ એ લોકો યુઝ કરે છે આ ફેર છે આપણે કન્ટ્રીમાં યુઝેજ ઓછું છે ઇન્ડિયામાં ઇન્ટરનેટ યુઝર્સ નું પોપ્યુલેશન એકસો વીસ કરોડ કે જેટલું પોપ્યુલેશનમાંથી ઇઝ અબાઉટ ફોર્ટીન કરોડ્સ પણ વોટ ઇઝ બહુ મજાની વાત શું છે એક વર્ષ પહેલાં ઇટ વોઝ એટ કરોડ્સ એની એક વર્ષ પહેલાં ઇટ વોઝ થ્રી એન્ડ હાફ કરોડ્સ દર વર્ષે એક્સપોનેન્શિયલ ડબલ થાય છે એટલે જેમ મેં વાત કરીને કે આજકાલ ઇલેક્ટ્રોનિક મીડિયાની થ્રુ લાઈકાને ઇન્ટરનેટને બધું બધી જ કંપનીઝમાં ઇટ ઇઝ વેરી કોમન એવરી યર અવર ઇન્ટરનેટ પોપ્યુલેશન ઇઝ ઇન્ક્રીઝિંગ એટલે ઓનલાઈન બિઝનેસ મોડલ્સ બી બહુ સ્ટ્રોંગ થતા જાય છે કારણ કે ઓનલાઈન લોકો બાઇંગ કરવા માંડે છે ઇન્ટરનેટ પોપ્યુલેશન વધે છે દિ ઇઝ ધ બેઝિકલી ધ પોઈન્ટ આખા યુરોપમાં મોર દેન સેવન્ટી પર્સન્ટ ઓફ ધ પોપ્યુલેશન આર ઇન્ટરનેટ યુઝર્સ જપાનનું પોપ્યુલેશન સાડા બાર કરોડ છે એમાંથી નવ કરોડ ઇન્ટરનેટ યુઝર્સ છે સો એનો આ જેથી ડેટલી ડેવલપડ ઇકોનોમીઝ છે ત્યાં ઇન્ટરનેટ યુઝર્સ બહુ છે પછી થર્ડ ફોર્થ પોઈન્ટ છે જ જોઈન્ટ વેન્ચર ન્યૂઝ આપણે હવે વાયબ્રન્ટ ગુજરાત થવાનું છે આખા વર્ષ આપણે વાંચતા હોઈએ છીએ પેપરમાં કે આ અમેરિકાની કંપનીએ ગુજરાતની આ કંપની સાથે જોઈન્ટ વેન્ચર કર્યું તો એ વખતે બી તમારે એમને વિશ કરાય કારણ કે જ્યારે બી જોઈન્ટ વેન્ચર થાય તો એનો મતલબ છે કે કોઈક નવી ફેક્ટરી ઊભી થશે નવી ફેક્ટરીનો મતલબ છે બહુ માણસ જોઈએ એક્ઝિસ્ટિંગ કંપનીમાં તો ઓછા જોઈએ કારણ કે છે એડિશનલ નીડ માટે જ જોઈએ એક કંપનીમાં હજાર માણસ કામ કરતા હોય એક્ઝિસ્ટ પચાસની જોબ વરસમાં ક્રિએટ થાય પણ એક નવી જ કંપની ઊભી થાય તો હજાર જ ક્રિએટ થાય બરાબર ને તો ધેટ ઇઝ અ વેરી ગુડ સ્કોપ ટુ જોઈન તો જેવા એવા ન્યૂઝ વાંચો ફાઇન્ડ આઉટ ફોરેન પાર્ટનરને બી લખવાનું ઇન્ડિયન પાર્ટનરને બી લખવાનું આવી જ રીતે કે આઈ કેમ આઈ રેડ અબાઉટ યોર કંપની યુ આર સ્ટાર્ટિંગ ઓપરેશન્સ ઇન ગુજરાત અને હું અહીંયાનો આ મારું બેકગ્રાઉન્ડ વોટ એવર યુ વોન્ટ ટુ રાઇટ એની સાઇટને બધું સ્ટડી કરીને કંઈ કમેન્ટ કે ભાઈ તમારા બિઝનેસનું આવું માર્કેટ છે ઇન્ડિયામાં આ મારું ઓબ્ઝર્વેશન છે આઈ એઝ એ કન્ઝ્યુમર તમારે કહેવાનું કોઈ કોકાકોલા ફોર એક્ઝામ્પલ કોકાકોલા એક બોટલિંગ પ્લાન્ટ નાખતું હોય અમદાવાદમાં તો કે લખવાનું એઝ અ યુથ વેન આઈ ડ્રિંક કોકાકોલા વોટ આર માય ફિલિંગ્સ વેઝ આર શેરિંગ અબાઉટ એ પ્રોડક્ટ ઓફ ધેટ કંપની એટલે એ તમારી સાથે એકદમ કનેક્ટ કરશે બરાબર બિકોઝ યુ આર શેરિંગ તો એ દેટ ઇઝ ઓલ્સો એ વેરી ગુડ વે દેન અટેન્ડ બિઝનેસ કોન્ફરન્સિંગ નેટવર્કિંગ બહુ જરૂરી છે અમદાવાદમાં કેટલા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન પછી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઘણા બધા બાયોલેટરલ એસોસિએશન્સ છે કન્ટ્રી ટુ કન્ટ્રીના સેમિનાર આ તે બધું થતું જ હોય છે પેપરમાં એડ આવતી હોય છે જુઓ છો તમે એની એડ ઓલ આર કોર્ડિયલી ઇન્વાઇટેડ લખ્યું હોય છે એમાં કોઈ ફીઝ નથી હોતી ઘણા પ્રોગ્રામમાં જાઓ જવાનો મતલબ ખાલી એ નથી કે એ જે ટોપિક છે એમાં શીખવા મળશે પણ કોણ આવ્યું બાજુમાં કોણ છે એની સાથે વાત કરવાની આ બાજુ કોણ છે એની સાથે વાત કરવા બે કોન્ટેક્ટ થયા ટી બ્રેક થાય તો બધા વધારે લોકોને મળવાનું કહેવાનું કે આઈ એમ આઈ એમ સ્ટડીંગ ઇન થર્ડ યર એન્ડ આઈ એમ લુકિંગ ફોર જોબ આફ્ટર આઈ પાસ આઉટ તમે હાઉ યુ ઇન્ટરેક્ટ એઝ એ સ્ટુડન્ટ તમારી પાસે વિઝિટિંગ કાર્ડ હોવું જોઈએ હાવ મેન્યુ ઓફ યુ હેવ એ વિઝિટિંગ કાર્ડ નો બડી चाइना में आईटी लेक्चर इन एमबीए कॉलेज बट इट इज कंपलसरी कंपलसरी लमजम તમારું આઈ કાર્ડ હોય विजिटिंग कार्ड ऑफ एवरी स्टूडेंट इज कंपलसरी તમારે બધા એ વિઝિટિંગ કાર્ડ ડિજિટલ વિઝિટિંગ કાર્ડ 5 રૂપિયામાં 1 રૂપિયામાં બને છે 50 બનાવીને રાખી દેવાનો વોટ ઇઝ યોર આઈડેન્ટિટી વિઝિટિંગ કાર્ડ કોઈને जाओ કઈ રીતે હાઉ विल यू कीप इन टच and नेटवर्किंग मीटिंग्स માં જશો સેમિનાર આજે તમે અમને મળ્યા હાઉ वी विल कीप इन टच તો વિઝિટિંગ કાર્ડ અગર હોય તો આપાય વેન યુ જોઈન કોલેજ યુ આર સ્ટાર્ટિંગ યુર કેરિયર એટલે એમ નથી કે આપણે કોલેજ જોઈન કર્યું એટલે હવે શીખશું અને યુ આર સ્ટાર્ટેડ યોર કેરિયર ટ્વેલ્થ સુધી યુઆર ચાઇ ચાઇલ્ડ હે ને પછી ઇટ્સ એ ઓફ કેરિયર એટલે યુ હ ટુ પ્રિપેર તો એ બના અને એ કોન્ફરન્સમાં આપ્યો પછી લિંકડ ઇન મેં તમને લિંકડિનની વાત કરી એ આજે સાંજે કે કાલે હમણાં તમને બધાને ફોર્મ આપ્યા છે ને તમારી ડિટેલ આ લખી લેવાના છે આ તમારું જે ગ્રુપ છે ને એ કંટ્રોલ ગ્રુપ અમે બનાવીએ છીએ તમારી સાથે અમે રેગ્યુલરલી આ જ ગ્રુપ સાથે ઘણી બધી ટ્રેનિંગ કરશું આઉટ ધ યર ટુ યર્સ જ્યાં સુધી તમે છો વી વોન્ટ ટુ સી હાવ યુ ચેન્જ ઓવર ધીસ પીરિયડ બરાબર ને એટલે મારે બે ત્રણ દિવસની અંદર આઈ એમ ગોઈંગ ટુ કોલ યુ ઓલસો અગર મને તમારા તરફથી ફીડબેક નહીં આવે બટ આઈ વોન્ટ ફ્રોમ યુ કે તમે લિંકડિનની તમારી સાઇટ બનાવી કે નહીં ફ્રીમાં છે મારે જોવી છે અને મારે એમાં મારું નામ એડ કરવું છે આપણે કનેક્ટ થઈ જશું અને હું સજેસ્ટ એવરી કારણ કે કરીશ્યુઅલ ગ્રુપ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ બરાબર તો હવે આપણે અગર સોરી નહીં બિઝનેસ કોન્ફરન્સીસની જે જગતભાઈ વાત કરીને તમે અને અમારી સાથે અહીંયા જે બહારના બી સ્ટુડન્ટ્સ છે ગમે ત્યાં ચાન્સ મળે અમદાવાદમાં હોઈએ સુરતમાં હોઈએ બરોડામાં હોઈએ આજુબાજુના ગામમાં હોઈએ પણ ગમે ત્યાં ચાન્સ મળે તમારે જઈને ચાર લોકોની જોડે ઓળખાણ કરવાની આ રાખવાની છે નેતર સુહાય કે તમે તમારા ગ્રુપમાં જો બે જણા જોડે થઈને કે ચાર જણા જતે આને પછી એમના સાથે સાથે જવાનું સાથે સાથે આવવાનું તો તમારી નેટવર્કિંગ ક્યાં થશે કોઈ એકબીજાને છોડો જ નહીં તો નેટવર્કિંગ થાવાને જ નહીં તો વેરી ઈમ્પોર્ટન્ટ કે તમે કોઈના સાથે ગમે તે કોઈના સાથે जाओ કોઈ પણ ફ્રેન્ડના સાથે जाओ પણ ત્યારે જઈને કોઈ બીજાને કાર્ડ આપો એકબીજાને મળો કોઈ બીજો ચાપ પીવાય સાથે એમના સાથે ચાપીઓ આ બહુ જરૂરી છે નહી તો તમે તમારા ફ્રેન્ડ સાથે જાવ ને તમારા ફ્રેન્ડ સાથે પાછા આવી જાવ તો નેટવર્કિંગ તો થવાની નહીં ઓકે વેરી ગુડ સો આ લિંક્ડઇન જો આ મારું પ્રોફાઇલ છે બરાબર આ પંદર વર્ષથી છે પણ હું એડ કરતો જાઉં છું તો મારો ફોટો છે આમાં સારો દેખાવું છું પછી નામ છે એક મેં સ્ટાર્ટિંગથી જ્યારથી કેરિયર સ્ટાર્ટ કર્યું મારું ગ્લોબલ જગત કરીને મારી વેબસાઇટ બી ગ્લોબલ જગત ડોટ કોમ છે તો હવે બધાની પર્સનલ વેબસાઇટ બનાવવાની विजिटिंग कार्ड इज अ फिजिकल इंट्रोडक्शन वेबसाइट इज अ इलेक्ट्रॉनिक इंट्रोडक्शन विजिटिंग कार्ड जे फेस टू फेस मड़ीए तो अपाय इलेक्ट्रॉनिक कार्ड इज ग्लोबल जे भी तर वेबसाइट जो है तमें मड़ी ले बराबर तो तरह पर्सनल भी बनावा कॉस्ट पर्सनल वेबसाइट बनावा के पर्सनल वेबसाइट बनावा कॉस्ट के कोई फिगर बोले ना डोमेन नेम तो जी डोमेन डोमेन नेम सिक्स हंड्रेड रुपीज छ सौ में डोमेन नेम तमु नाम शू है रवि सिसोदिया रवि सिसोदिया बोलने का मैडम ने बोला था जॉब किसको मिल रही है सिसोदिया को नहीं तो आपके फादर जॉब में जाएंगे सॉरी रवि रवि सिसोदिया डॉट कॉम पाँच सौ छः सौ रुपया मे ले लीधु डोमेन पची बता फ्री વેબસાઇટમાં અપલોડ કરી શકાય સીવી બની ગયું તમારું ઇલેક્ટ્રોનિક બરાબર એક વાત છે આ જો આમાં મારું શું છે ફાઉન્ડ મારી કંપનીઓનું નામ છે ક્યાં રહું છું અમદાવાદ શું કામ છે મારું બીજા મારે કંઈ કંઈ હું કામ કરું છું મારું પહેલાં શું કરતો હતો મારું એજ્યુકેશન શું છે બરાબર મારી સમરી કેટલા વરસ બીજી શું સ્પેશિયાલિટી મારી હા એક્સપિરિયન્સ કંઈક કયા કયા મેં ક્યાં ક્યાં શું શું કામ કર્યું બરાબર આ બધી મારી જુદી જુદી કંપની પછી આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે આ મારું પ્રોફાઇલ જોઈને લોકો મને રેન્ક કરે છે કે ભાઈ ઇન્ટરનેશનલ ટ્રેડમાં અઠ્યાવીસ જણે કીધું કે આને ઇન્ટરનેશનલ ટ્રેડની સારી સમજ છે અઠ્યાવીસ જણે એન્ડોર્સ કર્યું આ મારું સીવી હું ક્યાંય બી હવે મોકલું ને વર્લ્ડ બેન્કમાં કે ક્યાંક આટલા વર્ષ પછી જોબ માટે એ ઇન્ટરનેશનલ ટ્રેડમાં મને જોબ આપશે કે અઠ્યાવીસ જણ કહે છે કે આને ઇન્ટરનેશનલ ટ્રેડની સમજ સારી છે એઝ એ સ્ટુડન્ટ તમે આ કરી શકો તમે તમારા ફ્રેન્ડ્સને કહી શકો તમારા પર્સનલ ટ્રેટ્સ પર્સનલ ટ્રેટ્સ જે આજે આપણે બધાએ વાત કરીને સ્ટ્રેન્થ શું શું છે એને એ લોકો એન્ડોર્સ કરે કે આ ઓનેસ્ટ છે ઘણા લોકોએ કીધું